વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન વિડિયોમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો. એમાં આપણે છેલ્લા લેક્ચરમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ અને F બરાબર ma ની તારવણી જોઈ હતી. આજે આપણે ચર્ચા કરવાની છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની, પણ એની પહેલા સાથે સાથે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને બીજા નિયમની ચર્ચા કરી લઈએ, પછી ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સમજીએ. પહેલો નિયમ કયો હતો? તો કે જો કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્યબળ લગાડવામાં ન આવે તો સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને અચળ વ્યક્તિ ગતિ ગળતો હશે તો અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખશે. આ કયો હતો? ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. કયો નિયમ આપે? તો કે જડત્વનો નિયમ. વ્યાખ્યા શેની આપે? બળની. રેડી. બીજો નિયમ શું હતો? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર કેટલો હોય તેના ઉપર લાગતા બાહ્યબળ જેટલો હોય છે. ફરીથી, પદાર્થ ઉપર લાગતા વેગમાનના ફેરફારનો સમય દર તેના ઉપર લાગતા બાહ્યબળ જેટલો હોય છે. આ કયો હતો? ન્યૂટનના ગતિનો બીજો નિયમ. અને એફ બરાબર એમ એની તારવણી તમે સારા અક્ષરે લખી પણ હશે, બરાબર. ત્યાર પછી આજે આપણે ચર્ચા કરવાની છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ અને સાથે સાથે એના ઉદાહરણ. તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સાવ સહેલી રીતે હું બોલું છું. ત્રીજો નિયમ શું છે? તો કે આઘાત અને પ્રતિઆઘાત. આઘાત એટલે આપણે કોઈ ઉપર, દાખલા તરીકે ભાઈ બોલ છે, બોલને તમે દિવાલ ઉપર જ્યારે ધક્કો મારો છો એને કહેવાય આઘાત. પ્રતિઆઘાત એટલે દિવાલ ઉપરથી જ્યારે દડો ભટકાઈને આપણી તરફ આવે છે એને કહેવાય પ્રતિઆઘાત. આઘાત એટલે આપણે જ્યારે બોલને અહીંથી ઘા કરીએ છીએ ને આઘાત, દિવાલ ઉપરથી ભટકાઈને પાછો જે બોલ આપણી તરફ આવે છે એને કહેવાય પ્રતિઆઘાત. હંમેશા સમાન મૂલ્યના, એટલે કે મૂલ્ય કેવું હોય છે? સમાન. અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. પરસ્પર વિરુદ્ધ એટલે મીન્સ કે આપણે દડાને ઘા કર્યો તો આમ, અને સામેથી દડો આવતો હતો, એટલે મીન્સ કે બે દિશા કેવી થઈ? વિરુદ્ધ. એટલે નિયમ આવો છે, તમારી ટેક્સ્ટબુકમાં થોડોક અઘરો છે પણ હું સિમ્પલ રીતે બોલું છું. આઘાત અને પ્રતિઆઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ કયો નિયમ છે? ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. આઘાત એટલે અહીંથી આપણે જે દડાનો થ્રો કરીએ છીએ આઘાત, ભટકાઈને જે પાછો આવે છે પ્રતિઆઘાત. હંમેશા મૂલ્ય કેવું હોય? તો કે સમાન. અને દિશા બે કેવી હોય? તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે. વ્યવહારિક ઉદાહરણ આપણે જોઈએ. પેલું ઉદાહરણ તો મેં તમને હમણાં જ આપ્યું બોલવાળું, કે ભાઈ બોલને તમે જ્યારે દિવાલ ઉપર અથડાવો છો, એટલે મીન્સ કે અહીંથી તમે જ્યારે બોલને થ્રો કરો છો તો બોલ ભટકાઈને પાછો આપણી તરફ આવે છે. અને મૂલ્ય કેટલું હોય? જેટલું અહીંથી તમે પ્રેશરથી બોલને ઘા કર્યો એટલો જ પાછો પ્રેશરથી સામે આવે, એટલે કે બેની દિશા અલગ અલગ હોય પણ મૂલ્ય કેવું હોય? તો કે સમાન હોય છે. બીજું ઉદાહરણ બંદૂકની ગોળીનું લ્યો, કે જ્યારે બંદૂકની ગોળી જ્યારે બંદૂકમાંથી છૂટે છે ત્યારે શું થાય? તો કે બંદૂકની ગોળી આગળની તરફ જાય અને ગન કઈ તરફ આવે? પાછળની તરફ. તો આ બીજું ઉદાહરણ થયું. ત્રીજું, આપણે જે રસ્તા ઉપર ચાલીએ છીએ, રસ્તા ઉપર ચાલીએ છીએ ત્યારે શું થાય? તો કે આપણે રસ્તા ઉપર આગળની તરફ ચાલીએ છીએ પણ રસ્તો કઈ બાજુ જતો હોય? પાછળની બાજુ. તો બે દિશા કેવી થઈ? વિરુદ્ધ. ચોથું, નાવિકનું જોઈએ. નાવિક એટલે નદીની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ, નદીની અંદર જ્યારે બોટ તરતી હોય, બરાબર, તો નાવિક જે ઓલા ખલેસની મદદથી જે આવી રીતના હલાવતા હોય ત્યારે શું થાય? તો કે જેટલું પાણી પાછળની તરફ ખસે છે, જેટલું પાણી પાછળની તરફ ખસે છે એટલી જ બોટ આગળની તરફ જાય. તો ત્યાં પણ દિશા કેવી થઈ? વિરુદ્ધ થઈ. પણ મૂલ્ય કેવું થયું? તો કે સમાન. તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ખાસ યાદ રાખજો, આઘાત અને પ્રતિઆઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ત્યાર પછી બીજો 5 માર્કનો કે 4 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. ખાસ પરીક્ષામાં પૂછવા જેવો પ્રશ્ન છે. ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ હતો એફ બરાબર એમ એ વાળો, એ પણ પરીક્ષામાં પૂછાય. આ પણ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહે કે વેગમાન સંરક્ષણનો નિયમ લખીને સમજાવો. તો સમજવામાં વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક ધ્યાન આપજો. આપણે શું કરી દઈ? તો કે ધારો કે કોઈ બે પદાર્થ નું દળ એમ એ અને એમ બી છે તથા તેનો પ્રારંભિક વેગ યુ એ અને યુ બી છે તથા
તેનો અંતિમ વેગ VA અને VB છે। એટલે મે બે કોઈ પણ પદાર્થ ધારી લીધા, એ બે પદાર્થનું દળ કેટલું છે? તો કે પહેલા પદાર્થનું દળ MA છે અને બીજા પદાર્થનું દળ MB છે। પ્રારંભિક વેગ, તો પહેલા પદાર્થનો વેગ પ્રારંભિક વેગ UA છે, બીજા પદાર્થનો પ્રારંભિક વેગ UB છે, અને અંતિમ વેગ તો પહેલા પદાર્થનો VA અને બીજા પદાર્થનો VB છે। ચાલો આકૃતિ જોઈએ। તો કે બે પદાર્થ અહીંયા મેં લીધા છે, એકનું નામ છે A પદાર્થ, અહીંયા બીજો પદાર્થ છે એનું નામ છે B પદાર્થ। પ્રારંભિક સ્થિતિ છે એટલે અહીં લખું છું, આનો વેગ કોણ છે? તો કે UA, અને આનું દળ છે MA, આનું દળ છે MB, આનો વેગ છે UB, અને આ પ્રારંભિક સ્થિતિ છે। એટલે મીન્સ કે આ પદાર્થ આમ ગતિ કરે છે અને આ પદાર્થ આમ ગતિ કરે છે, એટલે બે અથડામણની અનુભવવાની સ્થિતિ કરશે। હવે તો હવે શું થશે? તો કે અથડામણ અનુભવશે, એટલે કે અહીંયા બે શું થયા? તો કે ભેગા થયા, એટલે કે ભટકાણા, એટલે કે અથડામણની સ્થિતિ થઈ। એટલે અહીં લખું છું અથડામણની સ્થિતિ। તો ત્યારે શું થશે? તો કે અત્યારે આ એ પદાર્થ હતો એ બી ઉપર બળ લગાડતો હતો, અને બી પદાર્થ હતો એ કોના ઉપર બળ લગાડતો હતો? તો કે એ ઉપર। અને અહીંયા શું થશે? તો કે ભાઈ એ પદાર્થ છે એ બી ઉપર ગતિ કરશે, અને બી પદાર્થ છે એ એફ ઉપર એ ઉપર ગતિ કરશે। આ પદાર્થ એ છે, આ પદાર્થ બી છે, આનું દળ કોણ છે? તો કે એમ એ, અને આનું દળ કોણ છે? તો કે એમ બી। એનો મતલબ એવો કે એ પદાર્થ કોના ઉપર બળ લગાડતો હશે? તો કે બી ઉપર, અને બી પદાર્થ કોના ઉપર બળ લગાડતો હશે? તો કે એ ઉપર। હવે અથડામણ બાદ શું થશે? આ એ પદાર્થ છે, આ બી પદાર્થ છે, આ શું છે? તો કે અથડામણ બાદ તો શું થશે? તો કે આ પદાર્થ આમ ગતિ કરશે, અને કેટલી? તો કે વી એ જેટલી સ્પીડથી, અને આ પદાર્થ આમ ગતિ કરશે વી બી જેટલી સ્પીડથી અથડામણ પછી। તો પ્રારંભિક સ્થિતિમાં શું હતું? તો કે એ પદાર્થ હતો એ બી બાજુ ગતિ કરતો હતો, બી પદાર્થ એ બાજુ ગતિ કરતો હતો, એટલે છેવટે શું થશે? તો કે અથડામણ થશે। અથડામણ થયા વખતે શું થશે? તો કે એ પદાર્થ બી બાજુ બળ લગાડશે, બી પદાર્થ એ બાજુ બળ લગાડશે, અને અથડામણ થયા પછી શું થશે? તો કે બે પદાર્થ છૂટા થઈ જશે, એટલે મીન્સ કે આ વી જેટલી સ્પીડથી વેગથી ઓલી બાજુ ગતિ કરશે, અને આ બી વી જેટલી સ્પીડથી આ બાજુ ગતિ કરશે। તો આના માટે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ તારવવાનો છે, એટલે કે ગણતરી આપણે કરવાની છે। તો કે પહેલા આપણે ગણશી પ્રારંભિક વેગમાન। તો પ્રારંભિક વેગમાન કેના માટે? તો કે એ પદાર્થ માટે વાત કરવાની છે, પદાર્થ એ માટે। તો પી એ, કારણ કે વેગમાનને દર્શાવાય પી વડે, અને પદાર્થ કેની વાત કરવાની? એ માટે। તો કે આપને ખબર છે કે દળ છે એમ એ, અને પ્રારંભિક વાત કરે છે પણ કોની? એ પદાર્થની। તો એ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હતો? તો કે યુ એ। હવે તો કે પદાર્થ બી માટે વાત કરીએ, પદાર્થ બી માટે, તો કે પી બી બરાબર, તો બી માટેનું દળ કેટલું છે? તો કે એમ બી, અને એનો પ્રારંભિક વેગ કેટલો છે બી પદાર્થ માટેનો પ્રારંભિક વેગ? તો કે યુ બી। ચાલો આ પ્રારંભિક વેગમાન થઈ ગયું, હવે કોની વાત થશે? તો કે અંતિમ વેગમાન। ચાલો તો કેની વાત કરવાની? તો કે પદાર્થ એ માટે। તો કે અંતિમ વેગમાનને પણ કેસી પી એ, પણ થોડોક નોટેશન અલગ રાખવા માટે અહીં શું કરશી? પી એ ડેશ। તો કે અંતિમ વેગ માટે આપણે ખબર છે વેગમાનનું, કાલે જ આપણે ભણી ગયા વેગમાન એટલે શું? દળ ગુણ્યા વેગ। તો એ માટેનું દળ કોણ છે? એમ એ। પણ યાદ રાખજો વેગ કયો છે? અંતિમ છે, તો અંતિમ વેગ થશે વી એ। પદાર્થ બી માટે વાત કરીએ, તો પી બી ડેશ, અને દળ કોનું વાત કરવાની? તો કે બી માટેની, અને બી માટેનો જ તમારે અંતિમ વેગ કોણ છે? તો કે વી બી।
તો પ્રારંભિક વેગમાન માટે આપણે ખબર છે વેગમાનને દર્શાવાય p વડે, પણ અહીં આપણી પાસે પદાર્થ કેટલા હતા? બે. પહેલો પદાર્થ a, બીજો પદાર્થ b. તો એ પદાર્થ માટે આપણે ખબર છે વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ, પણ એ માટે વાત કરીએ તો દળનો અને ગુણ્યા એનો પ્રારંભિક વેગ, બી માટે વાત કરીએ તો બી નું દળ ગુણ્યા એનો પ્રારંભિક વેગ, અંતિમ વેગમાન માટે વાત કરીએ તો અંતિમ વેગમાન શું? તો કે વેગમાનનું પહેલા સૂત્ર શું છે? તો કે દળ ગુણ્યા વેગ. એની વાત કરીએ તો એનું દળ ગુણ્યા એનો અંતિમ વેગ. અહીંયા પ્રારંભિક હતો, અહીંયા કોણ આવશે? અંતિમ. બી માટે વાત કરીએ તો એનું દળ ગુણ્યા એનો અંતિમ વેગ. ચાલો હવે તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર હવે આપને ખબર છે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર શું થાય? તો કે એફ એ બરાબર શું થતું હતું? ડેલ્ટા પી ના છેદમાં ટી. એટલે કે એ પદાર્થ છે એ બી ઉપર બળ લગાડે છે, એટલે આવું પણ લખી શકાય કે એફ એ બી બરાબર શું થશે? તો કે પી એ ડેશ માઇનસ પી એ છેદમાં ટી. પેલાની વાત કરીએ એટલે કે એ પદાર્થની વાત કરીએ તો પી એ ડેશ કોણ છે? તો કે એમ એ વી એ માઇનસ એમ એ યુ એ છેદમાં ટી. અને હવે બી પદાર્થ છે એ ઉપર બળ લગાડે ત્યારે શું થશે? તો કે પી બી ડેશ માઇનસ પી બી છેદમાં ટી. પી બી ડેશ કોણ છે? તો કે એમ બી વી બી માઇનસ પી બી કોણ છે? તો કે એમ બી યુ બી છેદમાં ટી. તેનો મતલબ એવો કે એ પદાર્થ બી ઉપર બળ લગાડતો હતો ત્યારે વેગમાન કેટલું થઈ ગયું? તો કે એમ એ વી એ માઇનસ એમ એ યુ એ છેદમાં ટી. અને બી પદાર્થ જ્યારે એ ઉપર બળ લગાડતો હતો ત્યારે બળ કેટલું થઈ ગયું? તો કે એમ બી વી બી માઇનસ એમ બી યુ બી છેદમાં ટી. હવે શું થશે? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર, તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા મૂલ્ય સમાન, પણ દિશા કેવી હોય? વિરુદ્ધ. એટલે માઇનસ આ પ્લસ છે તો આ કેવી દેખાડી? માઇનસ. માઇનસ એટલે વિરુદ્ધ દિશા દેખાડે છે. એટલે કે આઘાત અને પ્રત્યાઘાત બેનું મૂલ્ય છે સમાન, પણ દિશા કેવી છે? અલગ અલગ. એટલે કે માઇનસની નિશાની દેખાડેલી છે. બસ હવે જે આ કિંમત છે એ કિંમત તમારે મૂકવાની છે કે એફ એ બી એટલે કોણ છે? તો કિંમત મૂકો એટલે એમ એ વી એ માઇનસ એમ બી યુ બી છેદમાં ટી બરાબર માઇનસ ના માઇનસ. આ બાજુ એફ બી એની કિંમત મૂકો એટલે શું થશે? તો કે એમ બી 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 માઇનસ એમ બી યુ બી છેદમાં ટી. હવે સાદુરૂપમાં થોડુંક ધ્યાન આપજો, એમ એ વી એ માઇનસ એમ બી યુ બી છેદમાં ટી બરાબર માઇનસ અંદર જવા દઉં એટલે શું થઈ જશે? તો આવડા માઇનસ થઈ જશે અને આ માઇનસ માઇનસ પ્લસ. એટલે પેલા લખું છું એમ બી યુ બી અને આ કેવું થઈ ગયું? માઇનસ એમ બી વી બી છેદમાં ટી. બે બાજુથી ટી 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 શું થઈ ગયા? ઉડી ગયા. બાકીનું વધુ લખો, એમ એ વી એ માઇનસ એમ બી યુ બી બરાબર. અહીંયા શું થશે? તો કે એમ બી યુ બી માઇનસ એમ બી વી બી. હવે તો કે આ માઇનસ એમ બી વી બી છે એ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, અને માઇનસ યુ એમ બી વી બી છે એ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે. તો કે અહીંયા શું થશે? તો કે એમ એ વી એ આ માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ ગયો એટલે શું થઈ જશે? તો કે એમ બી વી બી બરાબર આ અહીંયા છે એમ બી વી બી સોરી અહીંયા લખવામાં જ આપણે ભૂલ કરી ગયા છીએ. અહીંયા કોણ આવશે? એ એ એ એ એ એ આ માઇનસ એમ એ યુ એ છે આ બજાવેલ કેવું થઈ જશે? પ્લસ. એટલે એમ એ યુ એ. હવે થોડુંક લાઇનમાં ગોઠવી દેશે એટલે કે આ ભાગ પહેલા લખું છું અને આ ભાગને પછી લખું છું, એટલે લાઇનમાં ગોઠવું છે એટલે શું થશે? તો કે એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી બરાબર એમ એ વી એ પ્લસ એમ બી વી બી. તો જે આ સમીકરણ તમને મળ્યું એ વેગમાન સંરક્ષણનું સમીકરણ છે.
કે જે સમીકરણ આને આપી દઉં સમીકરણ નંબર એક તો સમીકરણ નંબર એક એ વેગમાન સંરક્ષણનું સમીકરણ છે અને આ નિયમ શું છે તો નિયમ ખાસ તમારે નીચે એવું લખવો પડશે કે કોઈ પદાર્થનું અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન હંમેશા કેવું હોય અચળ હોય આ તમારે નિયમ નીચે લખવો પડશે ફરીથી આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોઈ જાય તો કોઈ પણ બે પદાર્થ હતા એ બે પદાર્થમાં પહેલા પદાર્થનું દળ કોણ હતું એમ એ બીજા પદાર્થનું દળ એમ બી પ્રારંભિક વેગ પહેલા પદાર્થનો યુ એ બીજા પદાર્થનો વેગ યુ બી અંતિમ વેગ તો કે પહેલા પદાર્થનો વી એ બીજા પદાર્થનો વી બી બરાબર હવે તો કે ત્રણ આકૃતિમાં પેલી તો કે અથડામણ પહેલાની સ્થિતિ એટલે કે પ્રારંભિક સ્થિતિ ત્યારે શું થશે તો કે પહેલા પદાર્થનું દળ એમ એ છે બીજા પદાર્થનું દળ એમ બી છે અને અથડામણ અનુભવતા હશે એટલે મીન્સ કે પેલો પદાર્થ યુ એ ઝડપથી ગતિ કરતો હોય છે અને બીજો પદાર્થ યુ બી ઝડપથી ગતિ કરતો હોય છે અથડામણની સ્થિતિ શું થશે તો બંને પદાર્થ અથડાશે એટલે કે પહેલા પદાર્થનું દળ એમ એ છે બીજા પદાર્થનું દળ એમ બી છે અને થશે શું તો કે એફ એ બી છે એ આ બાજુ બળ લગાડતો હોય છે તો જ્યારે બી પદાર્થ છે એ ઉપર બળ લગાડતો હોય છે એટલે બે વિરુદ્ધ દિશામાં છે અને અથડામણ બાદ શું થશે તો કે એ પદાર્થ છે એ વી જેટલી વેગથી ઓલી બાજુ ગતિ કરતો હોય છે જ્યારે બી પદાર્થ છે એ વી જેટલી બી જેટલી ગતિથી આ બાજુ ગતિ કરતો હોય છે તો હવે તો કે બે વેગમાન લખવાના બે વેગમાન કયા પ્રારંભિક અંતિમ તો પ્રારંભિક માટે વાત કરીએ તો એમાં પદાર્થ કેટલા હતા બે પેલો પદાર્થ એ બીજો પદાર્થ બી તો પ્રયે પદાર્થ માટે આપણે વાત કરવી હોય તો વેગમાન એટલે પી એ વેગમાનનું સૂત્ર શું છે દળ ગુણ્યા વેગ દળ એટલે કોની વાત કરવાની એ પદાર્થની એટલે એ પદાર્થનું દળ ગુણ્યા પ્રારંભિક વાત થાય છે એટલે પ્રારંભિક વેગ લેવાનો પહેલાનો યુ એ પદાર્થ બી માટે વાત કરો તો પી બી પણ દળ ગુણ્યા વેગ પણ દળ કોનું લેવાનું બી પદાર્થનું વેગ કોનો લેવાનો એનો પ્રારંભિક વેગ એટલે એમ બી વી બી અંતિમ વેગ માટે વાત કરો તો બે પદાર્થ એ બી એ માટે વાત કરો તો નોટેશન અહીંયા અલગ દેખાડવા માટે મેં શું કર્યું પી એ ડેશ કર્યું પદાર્થ એ માટે વાત કરો છો તો એનું દળ ગુણ્યા વેગ પણ દળ કયું એમ એ અને વેગ કયો અંતિમની વાત કરે એટલે અંતિમ વેગ લેવો પડશે એટલે એમ એ બી એ પછી પદાર્થ બી માટે વાત કરે તો બી માટે શું થશે તો કે પી બી ડેશ એનું શું થશે સૂત્ર તો કે દળ ગુણ્યા વેગ દળ એટલે કોણ તો કે એમ બી વેગ એટલે તો કે વી બી હવે તો કે ન્યૂટનના ગતિનો કાલે જ આપણે બીજો નિયમ શીખી ગયા કે એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ટી પણ અહીંયા એ પદાર્થ બી ઉપર બળ લગાડે છે એટલે એફ એ બી બરાબર ડેલ્ટા પી ના છેદમાં ટી તો એ બી એટલે શું થશે તો કે એમ એફ એ બી બરાબર પી એ ડેશ માઇનસ પી એ પી એ ડેશ ની કિંમત આ રહી પી એ ની કિંમત આ રહી બે ની બાદબાકી કરીને ભાગ્યા ટી અને એફ બી એ બરાબર શું થશે તો કે પી બી ડેશ માઇનસ પી બી છેદમાં ટી પી બી ડેશ કઈ ગયો તો કે આર યુ પી બી કઈ ગયું તો કે આર યુ છેદમાં ટી ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આજે સમજાતા શું હતું તો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે એફ એ બી બરાબર માઇનસ એફ બી એ એફ એ બી એટલે કોણ છે તો કે આર યુ એમ એ બી એ માઇનસ એમ એ યુ એ છેદમાં ટી એમ એ બી એ માઇનસ એમ એ યુ એ છેદમાં ટી બરાબરના બરાબર માઇનસના માઇનસ પછી કાઉન્સની અંદર એફ બી એ એટલે તો કે એમ બી વી બી માઇનસ એમ બી યુ બી છેદમાં ટી એમ બી વી બી માઇનસ એમ બી યુ બી છેદમાં ટી હવે શું થયું તો કે આ કાઉન્સ એમને લખી નાખો અહીંયા માઇનસ છે માઇનસને અંદર જવા દો એટલે આ એમ બી વી બી કેવું થઈ જશે માઇનસ અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે મેં પહેલાં લખ્યું કે એમ બી વી બી માઇનસ સોરી એમ બી યુ બી માઇનસ એમ બી વી બી છેદમાં ટી બે બાજુથી ટી ટી શું થઈ ગયા ઉડી ગયા બાકી વધ્યું લખો તો કે એમ એ બી એમ એ યુ એ એમ બી યુ બી એમ બી વી બી હવે આ એમ બી વી બી માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ ગયું આ એમ એ યુ એ માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ ગયું હવે શું કર્યું તો કે આ ભાગને મેં પહેલાં લખો આ ભાગને મેં પછી લખો અને સમીકરણ એક આપી દેવાનું સમીકરણ એક શું સૂચવે છે વેગમાન સંરક્ષણના નિયમનું સમીકરણ સૂચવે છે અને નિયમ તમારે લખવાનો નિયમ કયો છે તો કે કોઈ પદાર્થનું અથડામણ પહેલાં અને અથડામણ પછીનું વેગમાન હંમેશા કેવું હોય છે અચળ હશે બરાબર આ નિયમ ખાસ લખવો પડશે તો વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ જે આપણે સમજ્યા છીએ એ તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખવાના છે પણ બને તો વેગમાન સંરક્ષણનો નિયમ આજ લખજો તમને જે
વિડિયોના લેક્ચરના એન્ડમાં તમને જે મોકલું છું બરાબર એમાં થોડોક તમને હાર્ડ પડશે એટલે બોર્ડ ઉપરથી જોઈને જ વેગમાન સંરક્ષણનો નિયમ લખજો અને ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ હું બોલ્યો છું કયો આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ નિયમ લખજો પછી વ્યવહારિક જે ઉદાહરણ આપેલા છે એ તો તમને વિડિયોના એન્ડમાં તમને મળી જ જવાના છે પણ આ બે તમને સેલું પડશે બરાબર તો આજે જે પ્રશ્ન આપણે બે સમજેલા છે એ બે પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે થેન્ક યુ